આનું સ્વાગત છે. આપણે ચર્ચાની શરૂઆત કરીશું. રુજાનબેન, હું તમને એ પૂછીશ કે મહિલાઓ 48% વોટર છે, એની સામે જ્યારે પસંદગી કરવાની આવે છે રાજકારણમાં ઉમેદવાર તરીકે, તો માત્ર 10%. બંને મુખ્ય પક્ષો, બીજા પક્ષો પણ આ જ અનુસરે છે, એમાં કોઈ નવી વાત નથી. પણ આપણે અત્યારે વાત એટલા માટે બે મુખ્ય પક્ષોની કરીએ છે કે દેશમાં બે મુખ્ય પાર્ટી છે. જી જી, બિલકુલ સાચી વાત છે. આ બહુ અનફોર્ચ્યુનેટ વાત છે અને અમે એના માટે કેટલા શું કે બૂમ બડાડા પાડીએ છીએ, બંને પક્ષોને સમજાવીએ છીએ કે ભાઈ તમારે આગળ મૂકો, પણ એ લોકો નથી મૂકતા. એ લોકોના હેડ કહેવાય કે શું કહેવાય, એ લોકોને સુપ્રીમો અધ્યક્ષને હેડ પર નથી મૂકતા. કારણ કે એ લોકોને એવું છે, અનફોર્ચ્યુનેટલી હવે આપણે સાંભળશું એ લોકોના જ મૌખિકથી, પણ એ લોકોને એવું છે કે ના, અમને અમારો હક, અમને હક નથી જોઈતો, કંઈ ભીખ નથી જોઈતી, અમને આમ જ ટિકિટ મળશે. હવે થાય છે શું, આમાં જરા પોઈન્ટ કહી દઉં તમને કે તમે જે અત્યારે 10%, 11% વાત કરી, તમારી સાચી વાત છે. કારણ કે બંને પાર્ટીઓ, કોઈ બી પાર્ટીઓ, અધર ધેન દેટ કે અત્યારે આપણે મમતા બેનર્જી કહું છું કે 40% 40% આપીશ ટિકિટ, એ અલગ વાત છે. અત્યારની વાત નહીં કરું, થોડી જૂની વાત કરું. તો ઇટ ઇઝ લાઈક દેટ કે એ લોકોને એવું કહ્યું છે કે બહેનોનું વિનિબિલિટી ક્રાઇટેરિયા નથી. વિનિબિલિટી એટલે બહેનો જીતી નથી શકતા. પણ મારું અંબેસ એવું કેવું હોય છે કે બહેનો જીતી શકે છે અગર તમે ટિકિટ આપો, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે એવી ઘણી સીટ છે બંને પાર્ટીઓ પાસે, એવી ઘણી સીટ છે જેમાં કોઈ એ બી સી ડી બી ઊભું રહી જાય તે જીતી શકે. કારણ કે એ પાર્ટીનો તે ફોર્ટ છે, કિલ્લો છે, સ્ટ્રોંગ હોલ છે. બહારથી પેરાશૂટવાલા આવીને જીતી લડીને ટિકિટો લઈને જીતી જાય છે, પણ અનફોર્ચ્યુનેટ લોકો એ ટિકિટો બહેનોને નથી આપતા. કેમ? કારણ કે અનફોર્ચ્યુનેટલી અમારી બહેનોને પોતાનો હક માગતા નથી આવડતો. એ લોકોને એ નથી થતું કે ભાઈ, એ લોકોને નથી ખબર પડતી કે દે આર નોટ સપોઝ ટુ બી ટ્રીટેડ લાઈક અ ડોરમેટ. લૂછવનું નથી એ લોકો. જ્યારે લેટેસ્ટ કોઈ નેતા આવે છે તો બધી બહેનોને બોલાવે છે, બધી કહે છે આ પ્રભારી હું, આ સેના હું, આની આ, બધી બહેનો પહોંચી જાય છે, બધી એ લોકોની સાથે, એ લોકોની જે કે વુમેન રેપ્રેઝેન્ટેટિવ લઈને બધી બધા ઝંડાઓ ગાડે છે. પણ અનફોર્ચ્યુનેટલી જ્યારે એ લોકોને પોતાનો હક, યા જ્યારે એ લોકોનું જે એ લોકોએ કામ કર્યું છે એનો યોગદાનની સામે એ લોકો જે મળવું જોઈએ નથી મળતી. કારણ કે અમારી બહેનોને માગતા નથી આવડતું. બાકી પોઈન્ટ બધું